એવા ગુરુજી વિના રે તાળો કોણ ખોલે રે. અરે તે કુચી મારા ગુરુજી ને હાથ રે. આ કુચી મારા વાલા ને હાથ તો જ્યારે આપણા ભાગ્યના દરવાજા ખુલે છે, જ્યારે આપણું ભાગ્ય ખુલે છે, ત્યારે આપણે ઘેર સદગુરુ આવે છે, ત્યારે આપણે સદગુરુના દર્શન થાય છે. હરે જાગ્યો ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. હા જાગ્યો ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. પશુથી મનુષ્ય કીધો, પશુથી મનુષ્ય કીધો, ચોરાશીથી ઉગારી લીધો, ચોરાશીથી ઉગારી લીધો. ખોડે ગુરુએ લીધો રે ગુરુ મારે ઘેર આયા. ખોડે ગુરુએ લીધો રે ગુરુ મારે ઘેર આયા. જાગ્ય ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્ય ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. પોતે હતો તણાવાથે, પોતે હતો તણાવાથે, નામ રૂપ ને લક્ષણ ખોટે, નામ રૂપ ને લક્ષણ ખોટે. પ્રગટ થયો ચોથે રે ગુરુ મારે ઘેર આયા. પ્રગટ થયો ચોથે રે ગુરુ મારે ઘેર આયા. જાગ્ય ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાયા. જાગ્યા ભાગ મારા રે ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન કાપ્યા અવિનાશી ઓળખાયા. અવિનાશી એને કહેવાય જેનો ક્યારે નાશ ના થાય. અવિનાશી એને કહેવાય જ્યારે ક્યારે એનો નાશ ના થાય. એ અવિનાશી ની ઓળખાણ કરાવી. પશુ થી મનુષ્ય કીધો, ચોરાશી થી ઉગારી લીધો. હા, પશુ જેવું જીવન હતું આપણું. જીવન કેવું હતું? પશુ જેવું હતું. એ પશુ થી મનુષ્ય કીધો. મનુષ્યમાં અને પશુમાં ફેર છે. મનુષ્યમાં અને પશુમાં ફેર છે. અને જે જન્મ્યા છે એને મનુષ્ય કહેતા નહીં. મનુષ્ય ક્યારે જન્મતો નથી. માણસ ક્યારે જન્મતો નથી. અને જન્મ્યો છે એને માણસ કહેવાય નહીં.
એટલે સદગુરુની પાસે આપણે પહેલા જઈએ ને એટલે પશુમાંથી મનુષ્ય બનાવે. હા, પશુને શું ખાવું શું પીવું એનું ભાન હોતું નથી, પશુને કઈ બેહવું એનું ભાન નહીં. આપણો કોણ ધણી એ પશુને ખબર નહીં. તપાસ કર, તા માણસ ને ક્યાં ખબર છે? મને નહીં ખબર કે આમાં આપણું શું ને બીજાનું શું, શું ખાવું એવું એને ભાન નહીં, શું પીવું એનું ભાન નહીં. જો ભાન હોત તો ના પીવાનું પીવત જ નહીં ને. આના પીવાનું પીવે છે એ પશુ જ. પહેલા જન્મે એટલે પશુ જેવો જ હોય માણસ. પશુ મન માણસમાં કશો ફેર નહીં. માણસ ક્યારે બને? સદગુરુની પાસે જાય અને પાંચ પ્રકારની પ્રતિજ્ઞા લે અને પ્રતિજ્ઞાનું પાલન કરે પછી એ માણસ બને. દારૂ ના પીવો, જુગાર ના રમવો, ચોરી ના કરવી, માંસાહાર ના કરવો, પોતાની પત્ની હોય તો પાછી, ના હોય તો પાછા. પોતાની પત્ની એ જ પત્ની, બીજી આ જગતમાં માં બેન સમાન માનીસ, આવું પનક્કી જે કરે આને પંચશીલ કહેવાય. અને આને શીલવંત સાધુ, શીલ એટલે બૂથ નહીં કહેતા આપણા, આ પાંચ પ્રકાર જે છે એ શીલવંત. આ પાંચ પ્રકારનું જે પાલન કરે એને સૌ પ્રથમ પહેલા શીલવંત કહેવાય. હા, એવું બંધન મારી દીધું, એવું બાંધી દીધું, એમ શીલ મારી દીધું એવું. એ સદગુરુની પાસે ગયા પછી કહ્યું, બાપુ આજને અત્યારથી દારૂ નહીં પીવું, આજને અત્યારથી નહીં, કેટલા દાડા નહીં પીવું, એ કે આતપાસ લક્ષણવંતો છે. અમારે એક ભાઈને પ્રતિજ્ઞા આલી, દારૂ નહીં પીવાની. હા, પીવાનું બંધ કરી દીધું મહારાજ. પણ મોઢામાંથી સ્મેલ ના જાય એની જ આવે. આપણા ભગતો પાસે એટલે આ તો ઘર ફૂટે ઘર જાય ને. આપણા વાળા ધોન રાખે, મહારાજ મને કે હારી મિસ્ટેક છે, કશી મેં ખોવાઈ નહીં લ્યા, તો ભગત થઈ ગયો એવો તા કે ના મહારાજ, તપાસ કરો. મન કે છે મેં હું પણ કેમ નહીં તપાસ કરું, તમે તપાસ કરો. ખોરતે 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 ખોરી લાયા મારે. પછી કે મહારાજ જાઓ કે સાહેબ, વાત સાચી 100% છે. અમે ગયા અને મેં પૂછ્યું, લે મેં કહું આપણે પ્રતિજ્ઞા લીધી હન તે આ બધું ચાલુ રાખ્યું, તો ના મહારાજ કોણે કહ્યું કે છે, આપણી કન સાક્ષી છે યાર. આ તારા મોઢામાંથી સ્મેલ આવે છે ને મહારાજ, કે આવે તો ખરી જ ને મહારાજ, કે તમે બંધ કરી દીધું હોય ના આવે યાર. તા કે મહારાજ આપણે પ્રતિજ્ઞા શેની લીધી હે? મેં નહીં પીવાની. તેની ઘરવાળી વહેલી વહેલી આવી, મહારાજ વન તમે નહીં ઓળખતા હજુ, આ 32 લખણો અને એનું મને ખબર ને, તમે કેમ પીતો નહીં એ વસ્તુ 100% મહારાજ, પણ ખીચડી રેડીને ખાય છે. કે જો મહારાજ આપણે શું વાત હતી, પીવાની નહીં, પીતો જ નહીં, હું તો ખાઉં શું કે છે, ખાવાની પ્રતિજ્ઞા મેં નહીં લીધી. હે વિઠ્ઠલ, નાચાનું નાચ મણિયાનો ભમેરા રે, કરું નહીં.
આપણને કોણ બુટિયો પકડાવે? એટલે આ વાત મારા હાથ મારા હાથું નહીં, આ તો તારા જીવન માટે છે. એ ખરું કે નહીં? તું મને કદાચ ઓઠો ભણાઈ દઈશ, બીજાનો ઓઠો ભણાઈ દઈશ, પણ બરબાદી તો તારી થાય છે કે મારી? તું આમ કોણ બટી પકડાવું, અને હું આમ ના પકડાવું કદાચ હું આમ પકડાવું, હું આમ ના પકડાવું કદાચ હું આમે, પણ પકડ્યું તો કોણ પટ્યું ને? એટલે જન્મ્યો એને માણસ કહેવાતો નથી, પશુથી મનુષ્ય કીધો. પહેલા સદગુરુ એને મનુષ્ય બનાવે અને પરમાત્માનો દર્શન મનુષ્યને થાય. આજે જન્મ્યું છે એને ના થાય, એ મનુષ્ય બને પછી સાચું શું અને ખોટું શું એ મનુષ્યને ખબર પડે. અને મનુષ્ય જ્યાં સુધી ના બને ત્યાં સુધી એને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પણ ઓંધા ખોંધા જેને કાઢવા હોય મહારાજ એને, એ આણંદના રેલવે સ્ટેશનમાં જઈને એક ભાઈએ પેલા જે પેલો ટિકિટ આલતો હતો ને એને પૂછ્યું, સાહેબ બરોડા કેટલા વાગે? તા કે 11 વાગે. કે અમદાવાદ કેટલા વાગે? તા કે 11:30 વાગે. કે બોમ્બે કેટલા વાગે? તા કે 1 વાગે. કે પાલનપુર કેટલા વાગે? કે 1:30 વાગે. કે રાજકોટ કેટલા વાગે? કે 2 વાગે. જેટલી ગાડીઓનો ટાઈમ પૂછ્યો, પેલા ટિકિટ આલવા વાળાએ પૂછ્યું કે ભાઈ તારે જવું છે કઈ ગાડી, એ પૂછ ને. બીજી ગાડીઓની વાત ના કરી, કઈ ગાડીમાં જવું છે? કે ભાઈ ગાડીમાં નહીં જવું મારે, તા મારે પાટો ઓરંગવો છે. પેલાએ કહ્યું, મૂરખના સરદાર, પાટો રંગવા હતું, ગાડીના ટાઈમ પૂછવાના ના હોય, ગાડી ના આવતી હોય તો પાટો ઓરંગી લે. હે પણ પેલાની મેથી મારા, ફલોણી કેટલા વાગે ફલોણ, એટલે પાટા ઓરંગવા હતું ટાઈમ પૂછવાના હોય નહીં, હોય કઈ ના હોય. એટલે પોતે હતો તૈણ વાથે, નામ રૂપને લક્ષણ ખોતે, પ્રગટ થયો ચોથેરે ગુરુ મારે ઘેર આયા. સદગુરુ જ્યારે આપણે ઘેર આવે, હે વિઠ્ઠલ મારે, અરે બોલ નારો ક્યાંથી બોલે, બોલ નારો ક્યાંથી બોલે, આ બોલ નારો ક્યાંથી બોલે, બોલ નારો ક્યાંથી બોલે, ગુરુ તેનો ભેદ ખોલે, ગુરુ એનો ભેદ ખોલે, આ કર્યા એમ બી તોલે રે ગુરુ મારે ઘેર આયા, કર્યા એમ ની તોલે રે ગુરુ મારે ઘેર આયા, કરે એમ ની તોલે રે ગુરુ મારે ઘેર આયા, કરે એમ ની તોલે રે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારે ઘેર આયા. સદગુરુ જ્યારે આપણે ઘેર આવે તારે ગુરુ ચેલો ના બનાવે, સદગુરુ એના રૂપ બનાવી દે. સદગુરુ કોઈને ચેલા બનાવતા નથી, સદગુરુ એને આપ રૂપ પોતાના રૂપ બનાવી દે. પારસ મણી હોય, પારસ મણી લોઢાને સ્પર્શ કરે ખરો, અને લોઢું કંચન થઈ જાય, હોનાનું થઈ જાય, પણ એ હોનાનું થયા પછી એવું હોનું બીજાનું હોનું ના બનાવી શકે. પારસ મણી નામ તાકાત નહીં, પારસ મણી બનાવી શકે. સદગુરુ નામ તાકાત છે, એના જેવા બનાવી દેવાની. પારસ મણી ખરો મહારાજ, લોઢાને હોનું બનાવી દે ખરો, પણ જો લોઢું કાચ ચઢેલું હોય, Thank you.
ખંચેરી નાખવો પડે, ધોન રાજ્યો ડાયરેક્ટ ફૂંક ના મારી દેતા. પહેલા એનું કાઠ ચડેલું હોય ખંચેરી નાખજો. એટલે કાટ કેવી રીતે ખંચેરવાનું? આ પાંચ પ્રકારની પ્રતિજ્ઞા લો એટલે કાટ બધો ખંચેરાઈ જાય. પછી 12 મહિના 6 મહિના થોડી રાહ જોવો, જમનું થાય છે, પછી ફૂંક મારજો એની. હે રોગ નહીં. આહા કર્યા એમ દીતો લે રે ગુરુ મારે ઘેર, આહા કર્યા એમ દીતો લે રે ગુરુ મારે ઘેર, આયા તન મન ધન અર્પણ કરી, તન મન ધન અર્પણ કરી, આપો આપ જોયા હરી, આપો આપ જોયા હરી, જોતા રહ્યો હરી રે ગુરુ મારે ઘેર, આયા જોતા રહ્યો હરી રે ગુરુ મારે ઘેર, આયા. તન મન ધન અર્પણ કરી, તન કેતો શરીર, મન કેતા વિચાર કરવાનું સાધન, જેને મન કહ્યું છે. તન એટલે શરીર, મન એટલે વિચાર કરવાનું સાધન, જેને મન કહ્યું છે તે. તન મન અને ધન એટલે તમારા નામે સ્થાવર જંગમ મિલકત જેટલી હોય તમામ સદગુરુની પાસે જતી રહે. હવે રહ્યું કશું? આ ત્રણ ડગલો. પેલા એ હાડા તૈન માગી હતી, બલિરાજાની પાસે હાડા તૈન ડગલો માગી. આ ત્રણ જ પગલો સદગુરુ એ આખું માપી લીધું. અડધું રહ્યું તા કે હવે ભાઈ કઈ મેલું, હવે જો અડધા ડગલા નું ના હાલે તો લબાડી કહેવાય. બોલીને ફરી ગયો. તન કેતો શરીર, આ ધડથી નીચે જે છે એને તન કહેવાય. મન એટલે વિચાર કરવાનું સાધન, ધન એટલે સ્થાવર જંગમ મિલકત, અને આ જે છે ને અડધું છે. ટૂંકી તારી મોરલી ને લોબો એનો શોર મો મોરલી વાગે. પેલા વાહની પીપુડી ની વાત નહીં કરી. હે આ આ મોરલી છે, એક વ્યાતની છે. કેટલી છે? કદાચ તમારે લોબો આજ કરો ને વ્યાતનું જો ખૂટતું હોય, એક વ્યાતનું જો ખૂટતું હોય તો કહે કશું લેવા નહીં જવાનું. કાપો એના ઉપર પગ મેલો, એક વ્યાત માફ મળી જશે. આટલું ટૂંકું પડે હે પરમાત્મા ને તમારા વચ્ચે, એક વ્યાત જેટલું. અને એટલે આ કાપીને જયારે એના ઉપર તમે બેસી જાઓ એટલે જે પેલું ખૂંટે છે ને એટલું પૂરું માફ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? અના કાપ્યા વગર મેર આવવાનો નથી. હે ખરું? અને આ ટૂંકી તારી મોરલી લોબો એનો જેટલો મોટો સૂર જુઓ તો ખરા. નાના તો સંભળાય. અને પાછું કહ્યું,
कया गमनी मोहरली में कया गमनो शोर मोहरली लागी आ डाकोर गमनी मोहरली में राय रन छोड़नो शोर मोहरली लागी अब तमारे तमारा घर नी उमेर देवानी मई संग देव मरिया तू है तो संग देव मो कही देवानू પેલા અમને ડાકોનું કઈ નાખ્યું મહારાજ પણ એ તો તોહનું હતું એટલે અમને કઈ નાખ્યું પણ આપણે આપણા ઘરમાં મળી જાય તો તો સુધી શું કરવા ગાવા જઈએ આપણું ઘરનું ના કહીએ શું કહેવું એટલે આ તૂટી તારી મોરલી લોબો એનું શોર એટલે હું આના પીપુડીની વાત કરી નથી આ તૂટી તારી મોરલી છે એક વેતની છે અને આનો મીઠો સુર છે ખરો કે નહીં પેલા તો કોણમ પુપુર પુપુર દબાવવો પડે તાર હખણા વાગે વાન દબાવવાનું આવે કે શું મારા આવે ના તો કેવું મીસો મીસો સુર નહીં ન્યા કરતો હે ખરું કે નહીં ઘણા ખરા કે મહારાજ તમારી વાજા પેટી બહુ સરસ છે કે ફર્સ્ટ ક્લાસ વાજા પેટી નહીં વાગતી આ મીઠાશ જે છે એ વાજા પેટી નહીં આ હું આગરવાના ટેરવે છે એ ટેરવા જો આમ હખણો ના ફરતો હોય તો મેઠા સુર નેકરે એવા નહીં મારે નેકરે હા અને એ જે સંગીત આવે છે એ મહી પડ્યું હોય મહી અને મહી થી બહાર ન્યા કરે ખરું કે નહીં હા તમે કઈ જગ્યાએ બેઠા છો એનું ભાન તો તમને હશે ને આ ધર્મનો મંડપ છે અને આ બેઠી છે સભા એ રામ સભા છે અને અહીં બેઠેલો એક એક પરમાત્માનો ભક્ત છે આ હરિજન એક એક હરિજન હરિ એટલે ભગવાન અને જન એટલે માણસ ભગવાનનો માણસ એને હરિજન કહેવાય પેલી નાતની વાત નહીં કરતા પાછા એટલે આ પરમાત્માના ભક્ત બેઠા છે અને પરમાત્માના ભક્તને અડવાનું ખરું પણ નડવાનું નહીં એટલે સભામાં બેઠા બેઠા બીડી નહીં પીવાની અડવાનું ખરું પણ નડવાનું નહીં તમારા પાડોશીને તમારો ધુમાડો ગમતો નહીં પણ એ બચારો શરમનો માર્યો બોલતો નથી તમારી શરમનો માર્યો એ બોલતો નથી હશે આમણે હરગી જશે અને પછી પતી જશે તો પછી તો સારું લાગશે પણ પાછા બીજી અડારે એટલે ચાર કલાક અહીં બેસો ત્રણ ચાર કલાક બેસો એટલું તમે તમારા મન ઉપર કંટ્રોલ રાખો જેટલું તમારું મન માગે છે એટલું આ લાલ ના કરશો અને જેટલું આ લાલ કરશો ને એટલું આવું ટેવ પડતી જશે વધારે એને એટલે એને થોડું કંટ્રોલમાં કરો બીજે કહે કશું કરવા જવાની ભૂખ્યા રહેવાની જરૂર નથી હે કહે ભૂખ્યા રહેવાની જરૂર નથી કહે ધ્યાન ધરવા જવાની બસ તમે તમારા મનને થોડીક આદત પાડો કે આવી જગ્યાએ બેઠું હોય તારે શાંતિથી પવિત્ર થઈને બેહવાનું જુઓ પછી એવું તમને કેવું મદદ કરે છે તમારે તમારું મન કે એ પરમણ નહીં કરવાનું પણ સેજ તમે કોઈ એમ મન કરે એવું થોડુંક એને આદત પાડતા જાઓ પછી જો તો ખરા એ તમને કેવું સપોર્ટ કરે છે આ તો તમે એ કહે એમ જેમ બને એમ હાલતા જાવશો ને એટલે મન લપટું પડી ગયું છે હા ઘણા ખરા બોલ્ટના વાંટા ચવાઈ ગયા છે એટલે બરોબર આમ જા ટાઈટ કરવાનો આવે ને તાર પાછો પડી જાય છે પણ એને થોડું ગ્રીસ લગાવો ને ગ્રીસ લગાવીને દોઢવાય ને એનું ધ્યાન રાખજો અને દોઢવાયા વગરનો જે ફીટ થઈ જશે ને મહારાજ એને ખોલતો વાર નહીં લાગે અને દોઢવાઈને જો ફીટ થઈ જાય તો ખોલતો બહુ વાર લાગશે જેમ એ વાંટો જતો જાય ને એમ વાંટો ભાગતો જાય હોય હા અને એકાદ વખત ટાઈટ થઈને પછી ઢીલો થયો પછી એ કાઢી નાખવાનો અને એ બોલ્ટ એવા મારા બેટા મહી ફિટ કરેલા હોય
એને કશા કેસે બોલ ફિટ કરેલા અને એકાદ વખત જો ઢોળવાઈ ગયો ને મહારાજ તો ગયું સમજી લેજો. હા, એક ભાઈને એક્સિડન્ટ થયો, પગનો કચર ઘોણ વરી ગયો, પગ ભાગી ગયો આખો, કચર ઉપર વ્હીલ ફરી વળ્યું, હરખો ભેગો કરીને એને દવાખાનામ લઈ ગયા. દવાખાનામ લઈ ગયા, ડોક્ટરે નું ઓપરેશન કર્યું, આ બધો હાડકો ફિટ કરતો 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 આટલો કકડો હાડકું ખૂટ્યું, આટલો કકડો હાડકું ખૂટ્યું. ડોક્ટરે કહ્યું કે ભાઈ આટલો કકડો ખૂટ્યો, તપાસ કરો, ત્યાં પડ્યું હશે. ત્યાં તપાસ કરી કશું મળ્યું નહીં ભાઈ. પેલા પાછા આવ્યા કે ભાઈ ત્યાં તો કશું હાડકું છે નહીં, તાકે શું કરીશું સારું, કે તાકે સારું કંઈક તો કરવું પડશે. એટલે ડૉક્ટર કે કશો તો ચિંતા ના કરશો, આપણી કને આટલું હાડકું પડ્યું છે કે. એટલે ડૉક્ટરે જોઈન કરીને બે હાડીને ટોકા લઈ લીધા, દવા દારૂ કરી દીધી, કમ્પ્લીટ કરી દીધું. 12 મહિનાનો વણો વૈદ્ય 4-5 વખત આવો બતાવી નહીં આવ્યો. ડોક્ટરે જર હોય ત્યાં પૂછે કેમનું છે, તાકે સારું છે, દુખાવો થોડો થોડો થાય છે પણ ગોળી બદલે. 12 મહિના પછી ગયો, કમ્પ્લીટ થઈ ગયું, હેંડતો દોડતો થઈ ગયો. છેલ્લે વખતે ડોક્ટરને બતાવવા ગયો એટલે ડોક્ટરે પૂછ્યું કે ભાઈ કેવું છે હવે, કોઈ જાતની તકલીફ? કે બસ કશી જાતની તકલીફ નહીં, એક્સિડન્ટ થયો જ નહીં એવું લાગે છે. કે હારતા કે કશું થતું નહીં, તાકે કશું થતું નહીં, પણ એક વાતની મુશ્કેલ થાય છે કે પહેલા નતું થતું આવું, અને ઓપરેશન કર્યા પછી, એક્સિડન્ટ થયા પછી, ઓપરેશન કર્યા પછી એક માથાકૂટ થાય છે કે શું થાય છે કે પગ ઊંચો થઈ જાય છે. શું થાય છે? પગ ઊંચો થઈ જાય. એવું કેમ થાય છે એ ખબર નહીં પડતી. એટલે ડોક્ટર કહ્યું એટલું તો રહેશે કે એટલું રહેશે તા કે હા, કે કેમ રહેશે કે એની મય જે મેં હાડકું બેહાડ્યું ને કૂતરાનું બેહાડ્યું છે, એટલે એટલું રહેશે. કે હારું આ ભાઈ એટલું તો તારે વેઠવું જ પડે, જો મળી ગયું હાથ પેલું તો આ માથાકૂટ ના રહે, પણ આ નહીં મળ્યું અને આ ખૂટ્યું, એનો આ કકડો બેહાડ્યો છે, એના પગ તારે તારે જ્યારે તું જઈશ ત્યારે તારો પગ ઊંચો થશે, એટલું તારે એટલું તો તારે વેઠી જ લેવું પડશે. એટલે ધોન રાખજો, વાંટા ચડતો દોડવાય ના જાય એનું ધોન રાખજો. એટલે આ રામસભા છે, અને રામસભાની અંદર આપણે અડવાનું ખરું પણ કોઈને નડવાનું નહીં, એ રીતે બેહવાનું ખરું નહીં. હા, એટલે કહ્યું જાગ્ય ભાગ મારા ગુરુ મારે ઘેર આયા. જ્યારે આપણા ભાગ્યનો ઉદય થાય છે, જ્યારે ભાગ્યના દરવાજા ખુલે છે, ત્યારે સદગુરુ આપણે ઘેર આવે. અને જેદાર તમારો દાઢો બગડવાનો શરૂઆત થાય એટલે વેવાય વાંટા મારવાનું ચાલુ કરે. વેવાય વાંટા મારવા હગાવાલો આવવાનું ચાલુ કરે એટલે સમજી લેવું હવે હાથ હંધાવાના અને તેર તૂટવાના. હવે લખી રાખવાનું તમારે. હા, હવે કઈક વિઘુ આઘું પાછું કરવાના દાઢા આયા, કેમ કે હગો વાંટા મારતો થયો. અને હગો વાંટો મારે, સદગુરુ વાંટો મારે, એમ એટલો ફેર ખરું કે નહીં? હા, હગા જ્યાર આવે ત્યારે એક વાંટો ચટાવે, જાર આવે ત્યાં એક વાંટો ચટાવે. હવે એક તો ટાઈટ થઈ ગયો હોય અને પછી પાસે એક વાંટો ચટાવે એટલે આ ચેટલોક વેઠે મહારાજ, નાના ચેટલોક વેઠે આવે. એટલે જ્યારે આપણું ભાગ્યના દરવાજા ખુલે છે, આપણું ભાગ્ય જ્યારે ખુલે છે, ત્યારે આપણે ઘેર સદગુરુ આવે. અને સદગુરુ આયા પછી ધોન રાખજો, પાછી બાજી બગડે નહીં. એની એક વખત અહીં આયા પછી જો બાજી બગડી તો કોઈ તમને કોઈ જગ્યા હંગરશે નહીં. આ લાસ્ટ એન્ડ ફાઇનલ આ જગ્યા છે. આ જગ્યાએથી આવેલો ક્યારેય પાછો પડતો નથી, અને પાછો જો પડ્યો તો એને બીજે કોઈ હંગરતું નહીં, એટલું તમારે લખી રાખો. આ મોટામાં મોટી હોસ્પિટલ છે,
બધું તૂટ્યું ફાટ્યું જે કઈ કશે બધું અહીં હંધાઈ જવાનું. આ એક એવી બહુ મોટી હોસ્પિટલ છે. હા, અને બીજે બધે જે છે બધી લોકલ છે, બધેથી પાછા કાઢશે એને અહીં આગળ કમ્પ્લીટ થઈ જવાનું. પણ અહીં આવીને જો હખણા ના રહ્યા તો કોઈ જગ્યાએ તમને કોઈ હંગરશે નહીં. એટલે જ કહ્યું છે ગુરુ શરણે શિષ ધરી, ગુરુ શરણે શિષ ધરી, મત પહેલા ગયો મારી, મત પહેલા ગયો મારી, ગુરુ શરણે શિષ ધરી, ગુરુ શરણે શિષ ધરી, મત પહેલા ગયો મારી, મત પહેલા ગયો મારી, સુરતા નામે ઠરી રે ગુરુ મારે ઘેર આયા, સુરતા નામે ધરી રે હે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા બાજી મારા રે હે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા ભાગ્ય મારા રે હે ગુરુ મારે ઘેર આયા. ગુરુજી ના શબ્દો એવા, ગુરુજી ના શબ્દો એવા, મુખ બસા કર જેવા, મુખ માસા કર જેવા, મુખ બસા કર જેવા, મુખ માસા કર જેવા, મીઠા પર્વત મેવા રે ગુરુ મારે ઘેર આયા, મીઠા પર્વત મેવા રે હે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા બાજા રે હે ગુરુ મારે ઘેર આયા, જાગ્યા ભાગ્ય મારા રે હે ગુરુ મારે ઘેર આયા, ભવના બંધન કાપ્યા રે હે અવિનાશી ઓળ આયા, ભવના બંધન કાપ્યા રે હે અવિનાશી ઓળખાયા. સદગુરુ શરણ દે એનો બેડો પાર, હે સદગુરુ શરણ જે જાય એનો બેડો પાર, હે તો નિત્ય ગંગા જીવન એનો બેડો પાર, એ તો નિત્ય ગંગા હાજી માના એનો બેડો પહાર છે. એનો જન્મ મરણ માટી જાય એનો બેડો, એનું જન્મ મરણ મટી જાય એનો બેડો પહાર છે, એનું આવન જાવન મટી જાય એનો બેડો પહાર છે, એનું આવન જાવન મટી જાય એનો બેડો પહાર છે.
ना पाप नो प्रलय थाय एनो भेरो पार ते हे ना पाप नो प्रलय थाय के ते एनो भेरो पार ते हे सद्गुरु शरण दे छत्रपति तो चला गया जुओ छत्रपति तो चला गया जुओ छत्रपति तो चला गया मोटा नाम ने नाम थे कौन ना रही हमनो छत्रपति तो चला गया हायना बदेला बंगला पड़ी ही गया हायना बदेला बंगला पड़ी ही गया हायना बदेला बंगला पड़ी ही तो काड़ा उड़े से हो जलाली राजा रावणनी फिर भी
लंका महासावरणी ये फिर भी लंका महासावरणी वाड़ी चूड़ी ने ले गयो माथ जमलो वाड़ी चूड़ी ने ले गयो काड़ी दुर्योधन फर तो ये तो कृष्ण जवान है गण तो न तो हो ये तो कृष्ण जवान है गण तो हो न तो हो काले कपड़ा गया थे माथे जमनो मार थे हे काड़े ककड़ा कर्या चे बेचार माथे जमनो कहे वैरागी बहावे भजन करो प्यारा प्रभु नु रुदिए ज्ञान धरो प्यारा प्रभु नु रुदिए ज्ञान धरो आ तो सपना के वो थे संसार माथे जमनो मार से हे या तो सपना जे वो छे संसार माथे जमनो